नमस्कार, हूँ रजनीकांत रावल। आप मने सांभ रहा छो iGujju.com पर। आपने समक्ष प्रस्तुत करूँ छू गुजरात विश्वकोश ट्रस्ट द्वारा प्रकाशित थती दैनिक प्रसंग माधुरी अंतर्गत एक अज्ञात लेखक द्वारा लखायेल आजनी प्रसंग माधुरी मननी स्थिरता एज मोटी साधना। भगवान बुद्धना उपदेशना प्रभाव थी नगरशेठना पुत्र मेधनु मन पलटाई गयो। अत्यंत सुख सुविधा में उछरेला नगरशेठना आ पुत्र ए नगर छोड़ीने दीक्षा लेवानो निर्णय कर्यो। भगवान बुद्धे एने कह्यू के भिक्खु बन्या पछी सांसारिक सुविधाओ उपलब्ध नहीं थाय। दीक्षा लीधा पछी आवती प्रतिकूल परिस्थिति वच्चे मक्कम मन न होय तो जीववू मुश्किल बने छे। आथी आवो निर्णय करता पहला पूर्वे एणे पूरेपूरो विचार करवानु कह्युं। नगरशेठनो पुत्र मेध तो मक्कम हतो। એણે ભિક્ષુ બનીને બૌદ્ધ વિહારમાં રહેવાનું શરૂ કર્યું। પોતાની સાથે સુખ સુવિધાવાળી કેટલીક વસ્તુઓ લઈને આવ્યો। એક દિવસ ભગવાન બુદ્ધે વિહારના વરિષ્ઠ ભિક્ષુને કહ્યું કે મેધને અપાતી સુખ સુવિધા ઓછી કરો। મેધને કાચું પાકું ભોજન મળવા માંડ્યું અને જમીન પર પથારીમાં સૂવું પડ્યું। સેવાના કેટલાક મુશ્કેલ કામો પણ એને સોંપવામાં આવ્યા। જેમ જેમ મેધ મુશ્કેલી અનુભવતો ગયો તેમ તેમ એની પ્રસન્નતા વિલીન થવા લાગી। જે ઉત્સાહથી ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળતો હતો એ ઉત્સાહ મંદ પડી ગયો। જે આનંદથી ભિક્ષુ તરીકેનું જીવન જીવતો હતો ત્યાં એ ઉદાસીન રહેવા લાગ્યો। આ પૂર્વે એણે ક્યારેય આવું સામાન્ય લુખ્ખું સુખું ભોજન ખાધું નહોતું, તો વળી હંમેશા આરામદાયક પલંગમાં પોઢવા મળ્યું હતું। જેમ જેમ સુવિધાઓ ઓછી થવા માંડી તેમ તેમ મેધનો સાધુતામાંથી રસ ઘટવા માંડ્યો। એકવાર નગરશેઠના પુત્ર મેધના મનમાં એવો વિચાર જાગ્યો કે અહીં તો એકે એક બાબતમાં મુશ્કેલી આવે છે, પોતે કોઈ ભૂલ ભરેલો માર્ગ તો પસંદ નથી કર્યો ને, આવું હશે તો સમય જતાં પસ્તાવાનો પાર નહીં રહે। આથી એણે તો ભગવાન બુદ્ધની પાસે જઈને કહ્યું, ભગવાન મારા મનમાં ફરી ભૌતિક ઈચ્છાઓ અને સુખની કામનાઓ પેદા થઈ રહી છે, એને માટે આપ મને કોઈ વિશેષ સાધના માર્ગ બતાવો। આ સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું, મનને સ્થિર રાખવું એ જ સૌથી મોટી સાધના છે। સૌથી સારી બાબત એ છે કે તું તારા ચિત્તને વશ કરવાનો પ્રયત્ન કર। ચિત્ત સ્થિર થશે તો જ વિચારો દ્રઢ થશે। દરેક પરિસ્થિતિ સાથે સામંજસ્ય રાખવાનો નિર્ધાર કર। આ સ્થિરતા કે સામંજસ્ય એ આરામની સ્થિતિ નથી, પણ જીવનના વહેતા પ્રવાહનો એક અંશ છે। આથી પહેલું કામ મનની સ્થિરતાનું કર, પછી બીજું બધું વિચારજે। ભગવાન બુદ્ધની સલાહ સાંભળીને નગરશેઠનો પુત્ર મેધ મન સંયમ માટે પ્રયત્ન કરવા લાગ્યો અને એવો સંયમ થતાં એને અનુભવ થયો કે પહેલા સાધનામાં જે બાબતો પ્રતિકૂળ લાગતી હતી એ હવે સુવિધાજનક અને આનંદદાયક લાગવા માંડી। અસ્તુ, ધન્યવાદ।